अमा कोई जगह रामकृष्ण महावीर आया, अमा कोई जगह आरती माला घणु घणु आयु, अगरबत्ती आई, दीवो आई, कोई जगह चुनरी आई, लींबु मरचो आयो, कोई जगह मीठियो मीठियो आई अपनी नंगनी दुर्लभ वात एटला माटे होय शके छे कारण के विश्वना सारा सारा टोचना लोकोए एवुं स्वीकार्युं छे के आ देशनी अंदर रामकृष्ण ने महावीर नी संस्कृति होवाना वास्ते कुटुंब व्यवस्था मात्र ने मात्र आ देश मां छे। कुटुंब व्यवस्था बाकी ना देश मां कुटुंब व्यवस्था नथी। कोण कोणियारे लग्न करे हूं करे हूं नी आपने बदन खबर छे के आ देश मां हजारो वर्षोथी कुटुंब व्यवस्था छे। तो आ देश मां कुटुंब व्यवस्था होवाना वास्ते अमुक जे परंपराओ छे सर्व स्वीकृत छे એ હોવી પણ આવશ્યક ને અનિવાર્ય પણ છે ને। ચુંદડી છે, માળા છે, એ સર્વોપરી વસ્તુ નથી। માળા છે એનાથી માળા જપવાથી મોક્ષ પ્રાપ્તિ થઈ જાય એવું ક્યારેય ઉદાહરણ મળ્યું જ નથી કે ચુંદડી માતાજીને ચડાવવાથી બરાબર આપણે કોઈ નામ નથી લેવું ના ના બરાબર છે સમજી ગયા છે લગભગ એ રીતના કેટેગરી વાળા માણસો બેઠા છે એટલા માટે પણ એ પરંપરા છે જૈનમાં પરંપરા છે હિન્દુમાં પરંપરા છે શીખમાં પરંપરા છે વગેરે વગેરે અલગ અલગ ધાર્મિક આયામો અંતર્ગત આ પરંપરાને આપણે ભૂલવી નથી। એટલા માટે ઉત્સવો ધાર્મિક પ્રતીકો આ બધી વસ્તુ શાસ્ત્રો અને જે આપણા જે શ્રુતિ ગ્રંથો છે વગેરે વગેરે ઉપનિષદો અને વેદો એ સાથે આ વસ્તુ ગોઠવાયેલી છે। આ વસ્તુને વિખિત તો નથી નાખવાની આપણે ચુંદડી ને સાઈડ માં મૂકી દેજો વગેરે વગેરે। એટલે હું એટલા માટે નથી કેતો હું બ્રાહ્મણ છું એટલા માટે આ વસ્તુ પહેલી વસ્તુ એ કે જે બધા સાધનો જ્યારે જ્યારે ઉત્પન્ન થયા ત્યારે ત્યારે એનો આશ્રય શુભ અને માનવ કલ્યાણનો હતો બરાબર છે। કાળક્રમે એ જ સાધનો અને એ જ આશ્રય બદલી ગયા, હવે એ જ વસ્તુ કોમર્શિયલ થઈ ગઈ, માટે હિતકારી અહિતકારી થઈ ગઈ। શું થઈ ગયું? કારણ કે જે લોકો આ વાતને રજૂઆત કરનારા હતા એની દાનતખોરી થઈ ગઈ, પછી એક જ થઈ ગયું ને, પછી કેમ આમ કરો છો? જે મંદિરની અંદર જવા માટે માણસને ઉત્સાહ ઉમંગ અને આનંદ હતો, જે મંદિરમાં હું ભાવથી દર્શન કરવા જતો હતો અને ભગવાનના દર્શન કરતો હતો મને આનંદ થતો હતો, એ જ મંદિરની અંદર આજે મારે પૈસા આપીને જવું પડે, લાંચ આપીને જવું પડે, ધક્કા મૂકી કરીને જવું પડે, બે કલાક લાઇનમાં પછી પાંચ મિનિટ બે મિનિટમાં તમે ધક્કો મારીને બહાર કાઢી મૂકે ખ્યાલ આવી ગયો, અને તમે 500 રૂપિયા આપો તમને 10 મિનિટ ઉભા રહેવા દેવા, આ શું છે? આ શું છે? બિઝનેસ આ હોવો જોઈએ? આ ના હોવો જોઈએ, બસ મંદિરનું કોણ ના પાડે છે? મેં પહેલા કીધું કે દાનત ખોરી થઈ ગઈ છે, મંદિર ખોટા છે કોને કીધું? કોઈ વ્યક્તિ માળા કોને છે શુભ આશયથી તો ક્યાં ખોટું છે? માળાને કોમર્શિયલ તમે કરી પૈસા કમાવાનું સાધન કરી નાખ્યું, અને ખાસ કરીને પૈસા કરતા સ્વાર્થનું સાધન કરી નાખ્યું કે એક ભગવાનની માળા ગણતા તો બીજા ભગવાનની નહીં ગણવાની, આ ગુનો છે। માળા તમે રામની ગણો એ ગુનો નથી, પણ તમને જ્યારે એવું કહેવામાં આવે કે રામને સિવાય કોઈની ગણાય નહીં આ તો ગુનો છે, આ થઈ રહ્યું છે, યસ કે નો? બરાબર કે નહીં? તમે કોઈની પણ માળા ગણો એની સાથે વાંધો જ નથી, એમાં કઈ પાપ જ નથી, પણ જ્યારે તમને એવું જ્ઞાન આપવામાં આવે કે આના સિવાય કોઈની ગણાય નહીં એ તો ગુનો છે જ, અને એ ગુનો ધર્મગુરુઓ કરે છે, ફોલોઅર્સ નહીં, એ તો બચારા આચરણ કરે છે એમના ગુરુના કયા પ્રમાણે, રાઈટ કે રોંગ?
તો આ આ અજ્ઞાનનું તો નીકળવું જોઈએ કે નહીં? એ તો નીકળવું જોઈએ. તો પછી કોક તો હાચું બોલશે તો નીકળશે ને. બધા અલ્લાહ કી કુની જેમ કોઈ કે જવા દો, આગળ જવા દો. આ તો અલ્લાહ કી કુની છે, આપણે કશું બોલાય નહીં, આગળ જ જવા દો. અલ્લાહ પણ વિચાર તો કરો, અલ્લાહ ક્યારે આવે ને કુણી ક્યારે મારે, સમજાય છે કે નહીં? બધું ધકેલ પંચે દોડશે, કોઈ વિચારવાનું જ નહીં કશું. એમ કહું છું, તમે કોઈ માતાજીની ઉપર તમે કોઈ ચુંદડી ચડાવો, તમારો ડ્રેસ ચડાવો, તમારી સાડી ચડાવો, કોઈ વાંધો નથી. એ તમારી ભાવનાનું પ્રતીક છે. પણ આ વસ્તુ કોમર્શિયલ થઈ ગઈ, ક્યાં વાંધો છે? ના સમજાયું, સમજાયું કે નહીં? લોકો ત્યાં આગળ પોતાના સારા સારા કપડાં ચડાવે અને કપડાનું પછી સેલ કરવામાં આવે, અને જે સેલ કરે ધનવાન થાય, અને જે કપડાં ચડાવતા હોય બચારો પ્રોબ્લેમ વાળો હોય. ના સમજાયું, સમજાયું કે નહીં? આ અસમાનતા ના દેખાય આપણને આંખોથી? તો પેલા ને ધનવાન કરવા માટે ચડાવીએ છીએ આપણે, સમજાયું કે નહીં? તો અહીંયા આગળ રોજના 10 સાલના ચડાવતા હોય કોઈ બહેનો, સારી વસ્તુ છે, એ ગરીબોને આપો ને, કઈ વાંધો નથી. તમે ધંધો કરી નાખ્યો, આસ્થા ઉપર વેપાર કર્યો કે ના કર્યો? આ હોવું જોઈએ પછી, આવું હોવું જોઈએ, એવું ના હોવું જોઈએ. તો પછી આપણા જે પ્રતીકો છે, જેટલા જેટલા આ ચાંદલો કરવો છે, માળા પહેરવી છે, તો કોણ ના પાડે છે, પૂજા પૂજન છે વગેરે વગેરે, પછી ઉત્સવો છે, મહાવીર જયંતિ છે, બધા ધર્મના છે, એનો કોન્સેપ્ટ છે, એ ક્લિયર હોવો જોઈએ. પણ કોન્સેપ્ટ પણ એટલા માટે તો હું કહું છું, અત્યારે દાનતખોરી થઈ ગઈ સાહેબ, કેમ આમ કરો છો? ક્રિયા ખોટી નથી, મેં કેટલી વખત બોલ્યો હું સત્સંગમાં, ક્રિયા ખોટી નથી, દાનતખોરી છે. કેટલી વખત બોલ્યો, લોકોનો દાનતખોરી છે, લોકોના આશય ખોટા છે, કેટલી વખત બોલું છું? ઇન્ટેન્શન શબ્દ કેટલી વખત બોલ્યો, એક્શન નહીં પણ ઇન્ટેન્શન, આવું બોલો કે ના બોલો, કેટલી વખત બોલ્યો? મેં કોઈ પણ ક્રિયાનો વાંધો લીધો નથી, ક્રિયા પાછળ દાનતખોરી છે એનો વાંધો છે. તમારો આશય જ ખોટો છે. આજે ઘરની અંદર તમે કંટાળી ગયા, ઘરમાં બે ફાધર મધર હતા, હસબન્ડ વાઈફ હતા, બે છોકરા હતા, 6 જણા હતા ને, પણ ઘરમાં આવકનું સાધન નહોતું, તમે કંટાળી ગયા કે આ 6 જણને ખવડાવવું ક્યાંથી? ના સમજ્યા, એટલે તમે ઘરમાંથી કંટાળી ગયા, એટલે ત્યાગી થઈ ગયા, સાધુ થઈ ગયા. હવે આ જ્ઞાનથી સાધુ નથી થયા, કંટાળીને થયા છે, સમજાય છે? પણ આપણે તો વેશ પડે એટલે આરતી ઉતારવી જ પડે એમની. ના સમજાવ્યું, કારણ કે આપણે તો વેશને નમીએ છીએ ને, એનામાં ગુણને ક્યાં જોઈએ છે? અને અહીંયા આગળ 6થી કંટાળી ગયો પોતાનાથી, અને અહીંયા 6 વરગાડ્યા પારકાના, પણ તોય આપણી આરતી ચાલુ. આ સંસાર મોટો કે આ સંસાર મોટો બોલતા નથી. કયો સંસાર મોટો? આ ઘરમાં 5 હતા એ કે આ 6 હતા એ? 6 પણ તોય લોકો આરતી ઉતારે એની. ના સમજાયું, તો સાચું સમજવું પડશે કે નહીં? છવ્વી નહીં, ગુરુ ની ને 26 ની બધા લોકો આરતી ઉતારે છે. આપણા ગુરુ કેવા? 26 ને વરગાડે એમને, આપણા ઘરમાં બે જ છે. પરિણામ છે ને એનું, પરિણામ નો સવાલ નથી, આ આની પાછળ રહેલી જે દાનત છે એ સમજવા જેવી છે. એ તો બરાબર છે, ગુરુને જ્યારે ઘર અને પરિવાર છોડ્યો ત્યારે એને ખ્યાલ આવવો જોઈએ કે મારો પરિવાર ખરાબ નથી, મારી લાયકાત એને પોષવાની નથી, માટે હું છોડું છું. આ પહેલી સમજણ હોવી જોઈએ, છોડે નો વાંધો નથી, પણ પહેલી સમજણ શું છે? અને ત્યાગ કર્યો, અને આપણે ખાવાના ઠેકા ત્યાગ કરવાનું શું? થોડું જવાબદારી છોડી. ના સમજાયું, સમજાયું કે નહીં? એટલે પહેલું દાન ત્યાગ ખોરી છે, પોતે જવાબદારી ના નિભાવી શક્યો સંસારની, એટલે ત્યાં ગયો. એટલે પહેલાં મારે વિચારવું જોઈએ કે મારી કેપેસિટી નથી આ સંસાર ચલાવવાની, માટે હું ત્યાં જઉં છું, પણ એ સારું નથી, કારણ કે પૈણીને હું લાવ્યો છું, છોકરા મારા છે, અને ભાગી જવાથી ઉકેલ આવવાનો આ લોકોની બધાની બધું અલગ છે. સમજાયું કે ના સમજાયું? આ બધું તમે કેમ વિચાર કરતા નથી? તમે એક જ નાની વસ્તુ લો છો, આખું મોટું પિક્ચર જુઓ તો ખબર પડે ને. હવે જે માણસ દુઃખમાંથી અહીંયા આગળ આવ્યો હોય એને કેટલી મુશ્કેલી વેઠી હોય,
આર્થિક રીતે તકલીફ હોય એટલે અહીંયા આવીને પછી શું કરે? શિષ્યો વધારે, પૈસા વધારે, પછી શું કરે? ના સમજાય, સમજાય છે કે નહીં? કારણ કે દુઃખ માંથી આવ્યો છે, જ્ઞાન માટે નથી આવ્યો. પછી એ વૈભવ જ કરે ને, અને પછી થાય કૌભાવન, અને પછી આપણે છાપામાં પાંચીએ કે એને કૌભાવન કરે, પણ એના માટે જ આવ્યો છે. ના સમજાય, કારણ કે ત્યાંથી મુશ્કેલી માંથી આવ્યો છે, જ્ઞાન માટે નથી આવ્યો. સમજાયું નહી? સમજાયું કે નહીં? આને દાનત ખોરી કહેવાય, આને દાનત ખોરી કહેવાય. કોઈ વ્યક્તિ ઘર બાર પરિવાર છોડે, સાધન સંપત્તિ હોય, પરિવારને કે તમને આખું જીવન ચાલે એટલા હું લક્ષ્મી મૂકી જાઉં છું, પણ મને આ સંસારમાં મોહ છે અને હું જઉં છું કારણ કે મારે મારા આત્માનું કલ્યાણ કરવું છે, તો એને લાયક કહેવાય. શું કહેવાય? એને દાનત ખોરી ના કહેવાય. હવે લાયક માણસ ત્યાં જાય ને તો કોઈ લાયકાતનું કામ કરે, પણ લાયક વગરનો ત્યાં જાય તો? આ વિચાર કરજો, આ ભ્રષ્ટ કેમ થયું એનું કારણ તમને આ કહું છું. રાતોરાત કશું થયું નથી. લાયક વગરના માણસોને તમે દીક્ષા આપી દો, સંન્યાસ આપી દો, શું થાય પછી? જેના આધારે આખો સમાજ ચાલવાનો હોય એનામાં જ લાયકાત ના હોય, શું થાય પછી? સાહેબ સમજાયું કે નહીં? એટલે આજે નહીં તો કાલે વાત તો સમજવી પડશે ને આપણે. ખોટું ક્યાં સુધી ચાલશું? અને હું તો જાગૃત કરાવવા આવ્યો છું, હું કે આ દુનિયાને બદલવા નથી આવ્યો, હું તો લોકોની દ્રષ્ટિ બદલવા આવ્યો છું. જેટલા સમજે એટલા સાચા, ના સમજે એટલા સાચા. મારું કામ દુનિયા બદલવાનું નથી, જે આવે છે એની દ્રષ્ટિ હું તો બદલું છું. શું બદલું છું? બાકી એને સમજવાનું છે કે આમાં મારે કામની વાત કહી છે અને નકામી વાત કહી છે, એનો વિષય છે, મારો વિષય નથી. મને તો આ જગત જેમ છે દેખાય, જેમ દેખાય છે એમ હું લોકોને કહું છું, અને મારે કોઈ સ્વાર્થ નથી, મારે કોઈ અપેક્ષા નથી. હું તમારી પાસે કશું લેવા નથી આવ્યો, નથી મારે મંદિર બનાવવા, નથી સંસ્થા, નથી શિષ્યો બનાવવાના. સમજાય છે મારી વાત? સમજાય મારી વાત? અને મારી દાનત ખોરી નથી એટલે તો આ વાત નીકળે છે ચોખ્ખી. અને દાનત ખોરી હોય ચોખ્ખી નીકળે, ઘાટવાળી નીકળે. કેવી નીકળે? સમજાય છે કે નહીં? આજે તમે વિચાર કરો, અને 20-20 વર્ષથી લોકો હજારો પ્રશ્ન પૂછે છે, કોઈ પણ પ્રશ્નના જવાબમાં વાદ નહીં, વિવાદ નહીં. કેમ એવું થાય છે ભાઈ? કારણ કે દાનત ચોખ્ખી છે ને. વાત વ્યાજ ક્યારે હોય? મારા સ્વાર્થની વાત કરવી હોય તો, અને સ્વાર્થની વાત મારે સાચી કરાવી હોય તો પછી સાચા ખોટા કરવા પડે. સમજાય છે કે નહીં? આ થયું છે, જગત આખું આવું છે સાહેબ. એટલે આજે નહીં તો કાલે સમજવું પડશે. અને આ અત્યારે રેકોર્ડિંગ થાય છે, ટીવી ઉપર આવે છે, યુટ્યુબમાં આવે છે, એ અમારા શોખનો વિષય નથી. અમને ખબર છે કે અમારી કેપેસિટી કેટલી છે, પણ આ મીડિયા લોકોને પહોંચાડવામાં હેલ્પ કરે છે. સમજાય છે કે નહીં? વ્યક્તિની તો મર્યાદા હોય કે ના હોય? ને હું પોતે મોટા સમારંભોમાં માનતો નથી કે લાખો લોકોને ભેગા કરવા, એ મારો વિષય નથી. એવા પ્રસંગો કરવામાં હું માનતો નથી, લોકોના પૈસા બરબાદ કરવામાં હું માનતો નથી, લોકોના સમયને શક્તિ બરબાદ કરવામાં હું માનતો નથી. માટે મારી પાસે તો 5-25 માણસો આવે એને હું જાગૃત કરું, એના નિમિત્તે પ્રશ્ન પૂછાય, એના નિમિત્તે જવાબ નીકળે, એ જવાબ ટીવીમાં જાય, એ જવાબ મીડિયામાં, યુટ્યુબમાં જાય, લાખો લોકો સાંભળે, આ મારો સબ્જેક્ટ છે. લાખો માણસે ભેગા કરી સમારંભો કરવા, એ મારો વિષય નથી. અને રહેવાનો નહીં આખી લાઈફમાં, મારો વિષય જ નથી. સવાલ જ નથી ને. હું તો ચોખ્ખે ચોખ્ખું મારા વર કહું છું. જે માણસો બચારા સંસારી માણસો, જિંદગીમાં લગ્ન કરતી વખતે એક જ વખત વરઘોડો કાઢે એને તમે સંસારી કહો, અને જે લોકો વર્ષમાં 12 વરઘોડા કાઢે એને તમે ત્યાગી કહો. ના સમજાય, બોલતા નથી. ત્યાગી કોણ? પેલો જિંદગીમાં એક વાર કાઢે તો એને ભોગી કહો, અને પેલો વર્ષમાં 12 વખત કરે તો એને ત્યાગી કહેવાનું. ના સમજાય, સમજાયું કે નહીં? આવું છે. હું મારા પૈસાથી, મારી મહેનતથી 50-60 વર્ષે પૈસા ભેગા કરીને મારું પોતાનું મકાન બનાવું, અને થોડા ઘણા પૈસા ખૂટતા હોય તો હું લોન લઉં બેંકની, અને મહેનત કરીને મારી લોનને રીપે કરું, તો કે તમે સંસારી? અને આ લોકોના પૈસાથી મંદિરને સંસ્થા બનાવે તો કે ત્યાગી?
दुनिया चलती है, चलाने वाला चाहिए। आजे नहीं तो काले आ बात समझवी पड़से। तमे धर्मनु दान करो छो ने, ए दान नहीं करता धर्म गुरुओने बगाड़ो छो। आ दान नहीं बगाड़ो छो। मैं पहला ही कीधु नेसेसिटी आपवामां कोई गुनो नहीं, फेसिलिटी आपवामां गुनो छे। शू कीधु मैं? રોટી કપડા મકાન આપો, માદગી હોય તો પૈસા આપો, ટ્રાન્સપોર્ટેશન આપો, કઈ વાંધો નહીં। એમની એમના પ્રવચન નું આયોજન કરો, કશો વાંધો નહીં। પૈસા થી પાવરફુલ ના કરો, ભ્રષ્ટ થઈ જશે। એમને પૈસાની જરૂર નથી, સમજો, એમને પરિવાર ચલાવવાનો નથી। એમના પાંચ શિષ્યો હોય તો પાંચ શિષ્યોને ખાવાની વ્યવસ્થા કરો, રહેવાની વ્યવસ્થા કરો, એમના અભ્યાસની વ્યવસ્થા કરો, એનો વાંધો નથી। એના પ્રવચનની વ્યવસ્થા કરો, એનો વાંધો નથી। પણ એમને પૈસાવાળા ના કરશો એવા તમે જવાબદાર છો। સમજાય છે? જે ઘર બાર પરિવાર છોડ્યું છે, લક્ષ્મીનો ત્યાગ કર્યો છે, એને પાછા લક્ષ્મીવાળા કરો છો? પછી કે બગડી ગયા, બગડી જાય ને પછી? સમજાયું કે ના સમજાયું? જરૂરિયાતની બધી વસ્તુ કોઈને પણ આપો, એક માનવ તરીકે બીજા કોઈ પણ માણસને હેલ્પ કરો, સાધુ સંત સંન્યાસીને હેલ્પ કરો, કોઈ ગરીબને હેલ્પ કરો, કોઈ વાંધો નથી। એક માનવ તરીકે જરૂરિયાત માટે, રોટી કપડા મકાન દવા હોય, એજ્યુકેશન માટે ફીસ હોય, આપો, કંઈ ખોટું નથી। ગમે તેને આપો, નાત જાત જોયા વગર આપો, જરૂરિયાત હોવી જોઈએ એક માણસ તરીકે, બસ, એનો ગુનો નથી। પણ તમે ધર્મગુરુઓને જે ભ્રષ્ટ કરો છો, બહુ જ ખોટું છે। એ લોકો જવાબદાર છે, એના કરતા વધારે તમે જવાબદાર છો। કારણ કે બિગિનિંગ અહીંથી થાય છે। સમજાય છે? તમે આપો પછી શું કામ ના લે? હિન્દુસ્તાનની અંદર તમે 500 વર્ષ પહેલાનો ઇતિહાસ જુઓ, ત્યારે સાધુ સંતો સંન્યાસીઓ ધાર્મિક સંસ્થાઓ અને મંદિરો બાંધતા નતા। ઇતિહાસ જુઓ તમે, ખબર પડે એ સામાજિક સંસ્થાઓ ધાર્મિક સંસ્થાઓનું કામ હતું, અને એને ટ્રસ્ટીઓ ચલાવતા હતા, સાધુઓ નતા ચલાવતા। સંસ્થા બનાવી, મંદિરો બનાવવા, પૈસા ઉઘરાવવા, વહીવટ કરવો, આ બધું સમાજનું કામ હતું, સાધુઓનું કામ નહોતું। સાધુ તો ચલતા ભલા હતા, સમજાય છે? મારા ગામમાં હું ધાર્મિક સ્થાનક બનાવું એટલે કોઈ પણ ધર્મનો સાધુ સંત સંન્યાસી આવે તો ત્યાં પ્રવચન કરે, એ કોમન સ્થાન હતું, અને એની વ્યવસ્થા સમાજના લોકો કરતા હતા, ધર્મગુરુઓ નતા કરતા। સમજાય છે કે નહીં? આજે દરેક ધર્મસ્થાન થઈ ગયું ધર્મગુરુના માલિકનું થઈ ગયું, ના સમજાયું? હવે આ સંસ્થામાં બીજો આવો જ ના જોઈએ, આ ધાર્મિક વ્યક્તિઓ, ના સમજાયું તમને? સમજાયું કે નહીં? અતિથિ દેવો ભવ, સામાન્ય માણસ કોઈ પણ અજાણી વ્યક્તિને વેલકમ કરીને ખવડાવતો, પીવડાવતો હતો, જમાડતો હતો, રિસ્પેક્ટ કરતો હતો, એ આપણી ભારતીય સંસ્કૃતિ હતી, યસ કે નો? હવે એ જ એવું કહે છે કે આ સાધુ એ આપણી સંસ્થા છે, બીજો સાધુ પણ ના આવવો જોઈએ, આ કઈ તમારી લાયકાત છે, આ તમારા કયા સંસ્કાર છે, આ તમારું કયું જ્ઞાન છે? આ હિન્દુસ્તાની સંસ્કાર બોલે છે? બોલતા નથી। આ હિન્દુસ્તાનના સંસ્કાર બોલે છે? આ સંસ્થા બધા માટે છે કે કોઈ ધર્મગુરુ માટે હોય? લોકોના પૈસાથી છે, પણ કેમ બની ગયું? તમે એક સંસ્થા એક વ્યક્તિને આપ્યા પૈસા, એ તમારી ભૂલ છે, ખરી કે નહીં? આપણે તો આ બધું બગાડ્યું છે, અહીંયા આગળ ફર્સ્ટ ક્લાસ મોટો હોલ બનાવ્યો હોય, કોઈ પણ ધર્મગુરુ આવીને પ્રવચન કરે તો વાંધો શું હતો? જેને જવું એને જાય, પણ 50 હોલની ક્યાં જરૂરત છે? હવે આજે કોઈ એક ધર્મગુરુનો હોલ બનાવો, બરાબર છે, વર્ષમાં કેટલી વાર આવવાના? કેટલી વાર આવવાના? પછી બંધ રહે ને, પૈસા કોણે, નુકસાન કોને થાય? તમારે લગ્ન કરવું હોય તો બાર વાળી લેવાની, અને પેલી વાળી એમને હોય, ના સમજાયું? ફાયદો શું થયો? લોકોના પૈસાની બરબાદી થઈ કે ના થઈ?
પાછું એને મેન્ટેન કરવાનું, માણસો રાખવાના, થાય કે ના થાય, ફાયદો શું થયો એની અંદર? ધર્મની કટ્ટરતા વધી, પેલું આને ના આવે તો પેલું એને ના આવે, અને આ સાધુ કરે તો પછી તમારામાં સંસ્કાર કયા આવશે? કટ્ટરતા જ આવે કે ના આવે? આ ધર્મનો માર્ગ છે? ધર્મનો માર્ગ પ્રેમ હતો, મૈત્રી હતી, કરુણા હતી, સંભાવ હતો, માનવતા હતી, એ તો ખલાસ થઈ ગયું. અને તમે કહો ધર્મ છે? જે ધર્મ માનવતા જ ખલાસ કરતો હોય એને તમે ધર્મ માનો છો? સાચું ખોટું બોલો ને. જે ધર્મ માનવતા જ ખલાસ કરે છે એને તમે ધર્મ માનો છો? ધર્મનો પાયો તો માનવતા છે. જો માનવતા ના હોય તો ભગવાનને ભજવાનો મતલબ જ ક્યાં છે પછી? સમજાયું કે નહીં? એટલે બધું ભ્રષ્ટ થઈ ગયું સાહેબ. અમને આ બધું ખુલ્લું દેખાય છે બધું. અમે જે બોલીએ છીએ ને એવું કોઈ ના બોલે. બોલે તમે સાંભળો, હજારો વ્યક્તિના પ્રવચન ટીવી ઉપર આવે છે, અમે બોલીએ છીએ કોઈ બોલે છે? કેમ નથી બોલતા? દરેકને ગાંઠ છે. શું છે તો કઈ તો બોલી શકે? જેને ગાંઠ ના હોય તે જ બોલે, ગાંઠ વાળો બોલે. દાદા ભગવાન ની પરંપરામાં દાદા ભગવાન એવું કહી ગયા છે પુસ્તકમાં છે કે મારા ગયા પછી મારા નામ ઉપર ઘણી દુકાનો ખુલશે પણ ચાલશે નહીં. એવું કે કઈ ખુલશે એવું કઈ ગયા અને ચાલશે નહીં એવું કઈ ગયા? સમજાય છે? એટલે બધા મહાત્માઓ, કેટલાક લોકો મને પૂછે કે સ્વામીજી ખોટું ના લગાડશો, હું મારે એક પ્રશ્ન પૂછવું. કહું કશું નું કહું, મને ખોટું લાગતું જ નથી. મારી પાસે બધા પ્રશ્નના સાયન્ટિફિક આન્સરો, એટલે ખોટું ના લાગે. હું ધાર્મિક માણસ હોઉં તો મને ખોટું લાગે, આધ્યાત્મિક વ્યક્તિને ખોટું ના લાગે. એનું દર્શન સામાજિક વિઝનથી શું છે? બિયોન્ડ છે. એટલે મને કે સ્વામીજી હું વાત કહું તો તમે ખોટું ના લગાડશો. લોકો શું કહેવું છે? મને કે હું દાદા ભગવાનનો મહાત્મા છું અને મેં વાંચ્યું ને સાંભળ્યું છે કે દાદા ભગવાને કીધું કે અમારા ગયા પછી અમારા નામ ઉપર ઘણી દુકાનો ખુલશે પણ ચાલશે નહીં, તો આ તમારી દુકાન કહેવાય કે નહીં? આવું મને કીધું એમ. ત્યારે પ્રશ્ન પૂછ્યો અને હું સહેજે એક્સાઇટ ના થયો. મેં કહું ધન્યવાદ કે મને પ્રશ્ન પૂછ્યો, તમારે જવાબ આપવાની તક મળી. ના પૂછો તો કઈ આપું? ના પૂછો, તમારે જે માનવું હોય માનો, પણ તમને પૂછો તો હું જવાબ આપું ને. પછી ભલે માનવું કે ના માનવું તમારી મરજી છે, મને જવાબ આપવાની તક આપો તો હું કહું ને. હું હામીથી કહેવા જોઉં લોકો એમ ડાપણ કર્યું છે કહેતો, પણ પ્રશ્ન પૂછ્યો એટલે મેં જવાબ આપ્યો. મેં કહું જુઓ, પેલો નિયમ સમજો, દુકાન કોને કહેવાય? દુકાન કોને કહેવાય એની ડેફિનેશન, માલ બીજાનો ને વેચું હું તો દુકાન કહેવાય, બરાબર છે? મારો હું મેન્યુફેક્ચરર હોઉં અને વેચું તો દુકાન કહેવાય? દુકાન કહેવાય? મેન્યુફેક્ચરર પોતાનો માલ વેચે દુકાન કહેવાય, બીજાનો માલ હું વેચું દુકાન કહેવાય? રામે એમનો અનુભવ કીધો દુકાન કહેવાય? કૃષ્ણે એમનો અનુભવ કીધો દુકાન કહેવાય? મહાવીરે એમનો અનુભવ કીધો દુકાન કહેવાય? શ્રીમદ રાજચંદ્રએ એમનો અનુભવ કીધો દુકાન કહેવાય? દાદા ભગવાને એમનો અનુભવ કીધો દુકાન કહેવાય? હું મારો અનુભવ કહું છું, દુકાન કઈ રીતે કહેવાય? હું કહું છું જે બોલું છું એ મારો અનુભવ છે, એના માટે જવાબદાર પણ હું છું. હું આધ્યાત્મ વિજ્ઞાનની વાત કરું છું. શાની વાત કરું છું? હું પોતે આધ્યાત્મ વિજ્ઞાની છું. મેં તો ખુલાસો કરી નાખ્યો. મારો કહેવાનો મીનિંગ એવો નતો કે ઘણા બધા 30-35 વર્ષમાં ઘણા બધા દુકાનો ફેરવી નાખી, પણ તમારા મંદિરમાં જ આવ્યો છું આપણે માની. ચાલો દુકાન બનાવવાનું અને ચલાવવાનું તમે ઠેકો લીધો હોય તો તમારે ચલાવવી જોઈએ. આપણા માટે આ દુકાન અગત્યની છે કે આ દુકાન અગત્યની છે? આપણે અનાજ છૂટવાનું છે કે અનાજ છૂટવાનું છે? સમજાય છે કે નહીં?
પણ નવી જનરેશન માટે તો એટલી પણ ચાલ્યા જ કરે છે સાહેબ, કેમ આમ કરો છો? તમે જનરેશન ની વાત કરો છો તો રામકૃષ્ણ મહી પાસે જનરેશન નું જ્ઞાન નતું. ફેલાવો કરો, કે ના પાડો છો? આ વિજ્ઞાન ને લોકો ફેલાવો કરો, તમારા જે પ્રયત્ન થાય કરો. આ વિજ્ઞાન નો તો હું માલિક છું ને, બનાવ્યું છે એ પણ નથી કહેતો, હું તો કુદરત નો કાનૂન છે. અને તમે આ વાતને ફેલાવો, મારી વાત હોય તો તકલીફ થાય, કુદરતની વાત ને શું વાંધો છે આપણને? અને એના દર તો લોકો જાગૃત થશે, એના માટે તમારાથી જે થાય કરો. સમજાય છે? જે થાય કરો, બાકી તમે શું કરશો? બાકી એટલું ધ્યાન રાખવાનું કે મંદિર અને સંસ્થા એ સમાજ માટે જરૂરી છે, પણ અત્યારે જરૂરિયાત કરતાં ઘણી વધી ગયા છે. અને એ જ મંદિર અને સંસ્થાઓ સંઘર્ષનું કારણ બન્યા છે, વેરજેરનું કારણ બન્યા છે, મારાતાનું કારણ બન્યા છે. અને મહારાષ્ટ્રની લક્ષ્મી, જીવતા માણસોની લક્ષ્મી, જેને ખાવા નથી મળતું, કપડાં નથી, ઘર નથી, એજ્યુકેશન નથી, એ લોકોને બાજુમાં મૂકી અને દરેક વ્યક્તિઓ એરિયા એરિયામાં સોસાયટી સોસાયટીએ મંદિરો બાંધે છે, ને ગરીબના છોકરાઓ વધારે ખાવાય નથી. આ કેટલે અંશે યોગ્ય છે એમ કહેવા માંગુ છું. હું મંદિરનો વિરોધી નથી, પણ કંઈક હદ તો હોવી જોઈએ કે નહીં? આટલા સેવ ઓછા છે. અને રામકૃષ્ણ મહાવીર અને 24 તીર્થંકરો કેમ એકે મંદિર ના બંધાયા? જો એટલા બધા જરૂરી હતા તો એ પોતે કેમ ના બંધાયા? માટે વિચાર છું, હું વિરોધી નથી, પણ એના કરતા શું ઇમ્પોર્ટન્ટ છે એ નહીં વિચારવું જોઈએ આપણે? માણસ જરૂરિયાત, માણસ જરૂરિયાત પૂરી થાય, સંસ્કારી થાય, સભ્યતાવાળો થાય, મર્યાદાવાળો થાય, સોસાયટી ફેમિલીને ઇમ્પોર્ટન્સ આપે, આ બધું મહત્વનું છે કે મંદિર મહત્વનું છે? એ કહેવા માંગુ છું. હું મંદિરનો વિરોધી નથી, પણ ટુ મચ થઈ ગયા છે સાહેબ. ને આ જ મંદિરો ચલાવવા માટે સામાન્ય વ્યક્તિઓના હજારો લાખો રૂપિયા ત્યાં વપરાઈ જાય છે. અને પેલો મુનિ હોય અને પેલો ચોકીદાર હોય એનું ઘર પણ ચાલતું નથી, એટલા ઓછા પૈસા આપે છે. સમજાય છે? એ માણસ છે ને એનો પરિવાર નહીં? વિચાર કરો તમે. મંદિર બનાવી નાખ્યું ભવ્ય 5 કરોડનું, દર વર્ષે એને રિપેરિંગ કરવા માટે બીજા 25 લાખ રૂપિયા આપો છો, અને પેલાને તમારે 5000 પગાર નથી આપતા. વિચાર કરો, જીવતો છે, વિચાર કરો. જીવતા છે તો મંદિરની કિંમત છે, કે જીવતા ના હોય તો મંદિરની કિંમત છે? એમ કહેવા માંગુ. એટલે કોઈ પણ વાત આપણે પ્રેક્ટિકલ તો સમજવી પડશે કે નહીં સાહેબ? કોઈ પણ વસ્તુ હોય, એટલે હું પ્રેક્ટિકલ સમજવાની વાત. હવે પ્રેક્ટિકલ વાતને આપણે વ્યક્તિ વિશેષ લઈએ કે મંદિરો કેમ બનાવ, એવું નથી કહેવા માંગતો હું. મંદિરો જરૂરિયાત કરતા ઘણા બધા વધી ગયા છે, માટે મેં મિશન લીધું છે કે હું જીવતા મંદિરોમાં પરમાત્મા પ્રગટ કરવા આવ્યો છું. હું પથ્થરના મંદિરો બાંધવા નથી આવ્યો, પણ હું એનો વિરોધી નથી, પણ એ મારો વિષય નથી, એ મોર દેન ઇનફ છે. શું કહું છું? સમજાય છે મારી વાત? પણ આ જીવતા મંદિરોમાં પરમાત્મા પ્રગટાવો, કારણ કે એમાં છે. ના મંદિરો બાંધી લોકોના કરોડો રૂપિયા ખર્ચાય છે બનાવવામાં અને ચલાવવામાં, અને સામાન્ય ગરીબનો ગરીબ માણસ એને ખાવાના ખાફા છે. સમજાય છે મારી વાત? એ કહેવા માંગુ છું, માણસ જીવતો હશે તો બધું થશે. કેટલાય મંદિર તમે જાઓ, સોમથી શનિ બંધ જ હોય, રવિવારે જ ખુલે, મંદિર બાંધી નાખ્યું 5 કરોડનું, શું કરવાનું? વિચાર કરો, જે વસ્તુનું આઉટપુટ ના આવે શું કરવાનું? એના કરતા ગામમાં યોગાનો ક્લાસ કરો, ત્યાં લોકો સવારે યોગા કરે, બપોરે ધ્યાન કરે, સાંજે પ્રવચન કરે, બપોરે બહેનો ક્લાસ લે, પ્રવૃત્તિ કરો ને. તો જગ્યા લેખે લાગે, અમે રાઈટ ઓર રોંગ? તો 25 કરોડનું મંદિર નાખો, શું કરવાનું? રવિવાર એક જ દિવસ ખોલે, બાકી કોઈ આવતું જ નથી, કોઈને જવાબ દેતું પણ નથી.
સમજાય છે મારી વાત? શું કરવાનું? પૈસા કોણ બરબાદ થયા? સમાજના. સમજાય છે કે નહીં મારી વાત? આ હું બ્રોડ વિઝનથી કહેવા માંગુ છું. હું વ્યક્તિગત કોઈ ધર્મ કે ધર્મના મંદિરોનો વિરોધી નથી, પણ આટલા બ્રોડ વિઝનથી જુઓ તો તમને ખબર પડશે કે લોકોના પૈસા રચનાત્મક માર્ગે વપરાતા નથી, માનવ જીવનનું ઉત્થાન થતું નથી, આટલા બધા પૈસા ખર્ચવા છતાં, એમ કહેવા માંગુ છું. સમજાય છે? અંતે માણસની વેલ્યુ છે તો બધું છે. માણસ જ નહીં સુધરે, માણસ જ અપગ્રેડ નહીં થાય તો સમાજ ક્યાંથી સુધરશે સાહેબ? ચોર, લૂંટારા, લપંગા, ખોટું કરનારા વધવાના કે નહીં વધવાના? અરે તમને લાગે મારો પોતાનો બંગલો હોય, મારી પોતાની ગાડી હોય, એમ જીવતા કોઈ પણ માણસ થાય કે ના થાય? હવે એની પાસે થાય પણ બાળકો કેપેસિટી ના હોય, નોકરી ના હોય, ધંધો ના હોય તો શું કરે? ખોટું કામ કરવાનું કે નહીં કરવાનું? એને જવાબદાર કોણ? પાછી સાયકલ તો એની જ થઈ ગઈ ને, પાછી એ સાયકલ થઈ ને. આપણે વિશાળ દ્રષ્ટિથી જોવું જોઈએ, નાની દ્રષ્ટિથી જોવું જોઈએ નહીં. સમજાય છે? એટલા માટે કહીએ છે અનુભવી જ્ઞાનીનું દર્શન હોય એ હ્યુજ દર્શન હોય, આટલું બ્રોડ હોય, નાનું ના હોય. ને માટે એ બોલે એને ઓથેન્ટિક કહેવાય. શું કહેવાય? એ વ્યૂ પોઈન્ટ નથી કહેતો, એ કોઈ એક ધર્મ, સંપ્રદાય, ગુરુ કે ભગવાનની વાત નથી કરતો, એ તો વ્યૂ પોઈન્ટ કહેવાય. સમજાયું? શું કોઈને પૂછવું છે કઈ? તમારે પૂછવું છે કશું કે પ્રશ્ન લઈને આવ્યો છો? કોઈ વ્યક્તિ છે, ગરીબ છે, એને તમે હમણાં વાત કરી કે કોઈની પાસે ભણવાનું પૈસા ન હોય, એને પૈસા આપો, તો એને આપણે જે પૈસા આપીએ એ પૈસા આપવાનું જે છે સંજોગ, એ કુદરત પેદા કરે છે કે? અને જે એ ગરીબ હતો એ ગરીબ થવાના, એને પૈસા મળવાના છે એવો સંજોગ એ કુદરત જ પેદા કરે છે? દરેક સંજોગો કુદરત જ ઉભા કરે છે. આ તો આપણે એના માટે વાત કરીએ છીએ, એક માણસ તરીકે આપણે વિચારીએ કે આ સમાજ અને સમાજના આપણે જીવતા વ્યક્તિ છે, જવાબદાર વ્યક્તિ છે, તો આપણી ફરજ છે કે આ સમાજની અંદર એવું કામ થાય કે જેના આધારે માનવ સમાજનો ઉત્થાન થાય. ને એની અંદર મંદિર કરતાં જે વ્યક્તિ વ્યક્તિઓને જેને જરૂરિયાત છે એ જો સારી થશે તો આ સમાજમાંથી દૂષણો ઓછા થશે ઓવરઓલ. સમજાય છે? તમે 10 મંદિર બાંધી દીધા 100 કરોડના દાખલા તરીકે, અને એ 100 કરોડ સમાજની 50,000 વ્યક્તિઓને વહેંચ્યા નાના નાના કામ માટે, એ લોકોનું જીવન અપગ્રેડ થશે તો એ સમાજમાં દેખાશે, પેલા મંદિર દેખાશે નહીં. ક્યાં? અને કેટલા છે મંદિર નકામા નથી પણ કેટલા જોઈએ? વિચારો તો કરો. સમજાય છે કે નહીં? એટલે મારો કહેવાનો, કોઈ પણ વસ્તુ અતિવર્જતે, કોઈ પણ વસ્તુ વધારે થઈ જાય ને એ ફાયદા કરતા શું કરે? નુકસાન કરે, લાભ ના કરે. એટલે આ બહુ જરૂરી છે. એટલે આધ્યાત્મિક પુરુષોની વિશાળ દ્રષ્ટિ હોવાને કારણે એ તમને શું લાભ કરતા છે, આધ્યાત્મિક દ્રષ્ટિએ અને સામાજિક દ્રષ્ટિએ, એ બંને બતાવે છે. કારણ કે એનું વિઝન કેવું છે? બ્રોડ છે, ટૂંકું નથી. ધર્મગુરુઓ તો એક જ વિઝનની વાત, ફોર્મેટની જ વાત કરે, એનાથી બહાર વાત કરે. ભાઈ આપણા 50 મંદિર જો હાઈટ કેમ થાય એની જ વાત કરે, બીજાનું જે થવું હોય થાય, પણ એવું હોય નહીં. આધ્યાત્મિક વ્યક્તિઓ કોઈ એક ફોર્મેટ માટે નથી, પૂરા વિશ્વ માટે છે. એટલે એનું વિઝન કેવું હોય? બ્રોડ હોય, લિમિટેડ ના હોય. સમજાય છે? તમારે કઈ પૂછવું છે?
તમારે કઈ પૂછવું છે? શું નામ આપનું? વિનોદભાઈ. પહેલી વખત આવ્યા? ના, હું આવી ગયેલો છું. ડીમાણી સાહેબ ને હતા ને તમારો પ્રોગ્રામ અત્યારે. જુઓ છો? ગમે છે? બહુ સરસ છે. તમારું વ્યક્તિત્વ ઘણું સારું છે. ગમે છે? બહુ જ ગમે છે. સમાધાન થાય છે? તમારો જે જે માર્ગ છે એ આધ્યાત્મિક છે, અને અમારો બેઝિક જ એવો છે આધ્યાત્મિક. ફેમિલી ભક્તિ માર્ગમાં જાય છે, હું આધ્યાત્મિક. એ એટલા તફાવત છે. બોલો. પાપ પુણ્ય આપણે કરીએ છીએ કે કુદરત કરાવે છે? પાપ પુણ્ય આપણે કરીએ છીએ, કુદરત કરાવતું નથી. અને પાપ પુણ્ય એ ક્રિયા નથી, પાપ પુણ્ય એ ભાવના છે. કુદરત પાપ પુણ્યનું ફળ આપે છે. ભાવના તો આપણે, તમે કહો છો કે આજે જીવનથી મૃત્યુ સુધી જે કાંઈ બી છે આપણા કંટ્રોલમાં છે, બધું કુદરતના કંટ્રોલમાં છે. તો આ પાપ પુણ્ય આપણા કંટ્રોલમાં, ભાવના આપણા કંટ્રોલમાં ખરી? મન વચન કાયા આપણા કંટ્રોલમાં નહીં, પણ ભાવના તો આપણા કંટ્રોલમાં. જેવું જ્ઞાન એવા ભાવ. તો ભાવના, ભાવના આપણે કરીએ તો કુદરત સંજોગો આપે. એ ભાવ પ્રમાણે પાપ અને પુણ્યના. કોઈને દુઃખ આપવાના ભાવ કરો તો એવા સંજોગ આપશે, કોઈને સુખ આપવાના કરો તો એવા સંજોગ આપશે. એ તમારા ભાવ, ભાવ કરી શકો. મન વચન કાયા બદલી શકો નહીં. મન વચન કાયા કુદરતના કંટ્રોલમાં, ભાવ તમારા કંટ્રોલમાં. અને ભાવ તમે તમારા જ્ઞાન પ્રમાણે ભાવ કરી શકો. જેવું જ્ઞાન એવા ભાવ. અજ્ઞાન હોય તો અજ્ઞાન ભાવ કરશો, જ્ઞાન હોય તો જ્ઞાન ભાવ કરશો, અને વિજ્ઞાન હોય તો વિજ્ઞાન ભાવ કરશો. પણ ભાવ જ્ઞાનને આધારે છે, એ મન વચન કાયાને આધારે નથી. અને માટે કુદરતને આધારે, પણ મન વચન કાયા કુદરતને આધીન છે, અને ભાવ તમારા જ્ઞાન દર્શનને આધીન છે. તમારા પ્રશ્ન પતી ગયા કે પૂછવાના છે? કે તમારે કઈ સાહેબ? બસ હું હજી વિચારું તો આવશે ત્યારે. હું બધી વાત કરે નહીં, બધી વાત તો સમજાય છે. હા, સમજાય છે ખરી ને? અધર જતી નથી? ના, પહેલી વખત આવ્યા એટલે ગઈકાલે આવ્યા હતા, પછી આજે આવ્યા. જોજો યુટ્યુબ પર કયા નામે છે? તમારા ખુરશે ચાર પાંચ વર્ષ સુધી, અને પાછા નવા નવા કરવાના. અમે જીવતા છે ત્યાં સુધી નવા નવા તો આવવાના. અમારે ગયા પછી એમને ચાલ્યા કરશે, બરાબર કે નહીં? અપવાદ નો મતલબ એક્સેપ્ટેબલ, એ નિયમ ના હોય કે પાંચ પછા હોય, એવું ના હોય. ધાર્મિક વ્યક્તિઓ બધા હોય, લોઅર થી માંડીને હાયર કટ કરે ધાર્મિક વ્યક્તિઓ છે ને, ધર્મનિષ્ઠ વ્યક્તિઓ ઘણા બધા હોય સમાજમાં, અને દરેક ધર્મમાં હોતા. કેવા બીજા? અનુભવી જ્ઞાનની ઉદાહરણ. અનુભવી જ્ઞાન તો રિવોલ્યુશન લાવે ને. પેલા લોકો તો ફોર્મેટ માટે છે, રિવોલ્યુશન માટે નથી. કેટલાક મજબૂત સામાન્ય વ્યક્તિઓ તો ફોર્મેટ ચલાવે, કેટલાક પાવરફુલ વ્યક્તિઓ તો ફોર્મેટને ઓર અંદર લઈ જાય, કેટલાક એના કરતાં પાવરફુલ હોય તો એ સંસ્થાને કે દુનિયામાં નામાંકિત બનાવે, અને એના કરતાં પાવરફુલ હોય તો નવો પંચ આપી દે. ના સમજાય? ફોર્મેટમાં તો એવું જ હોય ને. મને એમ લાગે કે આ મારી દુકાન, હું અહીંયા શું કામ રહું આટલા બધા નેજા હેઠળ? દુકાન નવી કરો તો નવી કરી નાખે. ફોર્મેટ તો એમ જ પાછો, ખાલી વ્યૂ પોઈન્ટ જુદો હોય ખાલી. શું છે? મહાવીર તો એક જ. મહાવીર ના નામે દુકાન કેટલી ચાલે? કૃષ્ણ એક, કૃષ્ણ નામે દુકાન કેટલી ચાલે?
એને બધાના નામે દુકાન ચાલે. વાત બધા કઈ કરે ફોર્મેટ ને આધાર વગર કોઈ વાત કરી શકે? અનુભવી જ્ઞાની એક જ એવા હોય કે ફોર્મેટ વગર વાત કરી શકે. તમે દુનિયાના કોઈ પણ સાધુ સંત સંન્યાસીને પૂછજો કે તમે આ ફોર્મેટ વગર વાત કરી શકો તો એ સપનામાં ના વિચારી શકે. પૂછી જોજો, પાંચ જણને પૂછી જોજો અને જવાબ શું આવે જોઈ લેજો. તમે કોઈ પાંચ સાધુ સંત સંન્યાસીને પૂછો કે ભગવાન, ગુરુ, મંદિર, મંત્ર, શાસ્ત્ર, ડિસાઇપલ્સ, ફોલોઅર્સ, રિચ્યુઅલ્સ અને સંસ્થા, આના સિવાય તમે વાત કરી શકો તો ના કરી શકે. સમજાય છે? કરી જ ના શકે. તમે દસ જણને પૂછો એકે આ નહીં પાડે. અને અમે બિયોન્ડ ફોર્મેટ વાત કરીએ છીએ એટલે એક્સેપ્શનલ કહેવાય. શું કહેવાય? ફોર્મેટની વાત તો બધા કરે જ ને. એ જેમનો આધાર શું થાય, એ જેમનો આધાર નહીં તો પછી. અત્યારે હું દાદા ભગવાનની વાત કરું તો અહીંયા ઘડી 500 માણસ આવી ગયા, પણ થઈ શું ગયું? શું થઈ ગયું? ફોર્મેટ થઈ ગયું. સમજાય કે નહીં? એ ફોર્મેટ ને મારો વિષય નથી. સમજાયું કે નહીં? હું કોઈનો વિરોધી નથી, પણ મારો વિષય નથી એ તો. મારો આજે હું ડૉક્ટર હોઉં તો મારે એન્જિનિયરની ચોપડી ભણવાની જરૂર ખરી? ભણી શકાય નો ને, જરૂર ખરી? હું નેસેસિટીની વાત કરું છું. હું ડૉક્ટરનું ભણ્યો હોઉં તો ડૉક્ટરનું ભણ્યા પછી હું મારો પ્રોફેશન કહું તો મારું ગાડું ચાલે કે નહીં? કે પેલું ભણવું પડે મારે? જરૂરી છે મારે? નથી. સમજાય છે કે નહીં? એમ આ લોકોને ફોર્મેટ સિવાય વાત કરી શકે નહીં. નવું ફોર્મેટ બનાવે, પણ ફોર્મેટ તો જોઈએ છે. ખ્યાલ આવે? અને અમારે તો ફોર્મેટથી બિયોન્ડ વાત કરવાની. એટલે શાસ્ત્રમાં શું લખ્યું છે એ અમારો વિષય. અમારા દર્શનમાં જગત કેવું દેખાય છે એ જેમ છે તેમ કહેવાનું, અને જે બોલીએ એના માટે અમે જવાબદાર. શાસ્ત્રોની ચોપડીએ નહીં, જ્ઞાની કોઈ ધર્મગુરુએ નહીં, કોઈ ભગવાને નહીં, કોઈ જવાબદાર નહીં. અમે પોતે જ જવાબદાર, કારણ કે અમારો અનુભવ છે ને. ચોપડીની વાત કરતા હોય ચોપડી જવાબદાર થાય, ગુરુની વાત કરતા હોય તો ગુરુ જવાબદાર થાય, ભગવાનની વાત કરતા હોય તો ભગવાન જવાબદાર થાય. સમજાય છે? મારા અનુભવની વાત કરું તો કોણ જવાબદાર થાય? હું જ થઉં ને. પણ એવું કોણ બોલી શકે? સામાન્ય વ્યક્તિ બોલી શકે? તમારી સત્સંગમાં હું સાંભળેલું યુટ્યુબમાં કે એવી રીતે હાર્ટની કાર્ડિયોગ્રાફી નીકળતી હોય એમ ગાંધીનગરમાં તમારા માઇન્ડની કાર્ડિયોગ્રાફી કરવામાં આવેલી. દર્શન હોય ને સામાન્ય રીતે બધા નોલેજ થી બોલે અને મેમરી થી બોલે. એમને કીધું છે એ છે, મને દેખાતું નથી મારો ગયો ભાવ ખોટું કેમ કહો? એમને જે કીધું છે એટલે ભાવ પ્રેમ થી કીધું હશે. હવે એમને મારા એટલા માટે કીધું છે એટલે બીજા માટે જો મારા માટે ભાવ પ્રેમ છે કીધું, બાકીના બધાનો ભાવ પ્રેમ નતો એ સ્વીકારવું પડે પાછું. તો એ પણ આપણે વાક્ય બોલીએ તેની બે સાઈડ બોલવી પડે આપણે, બરાબર કે? તમે કોઈ પણ બોલો કે બીજી સાઈડ આવે ને પછી, એટલે આપણે એવું નહીં બોલવાનું કે જેથી આપણે એ થઈ જઈએ. દાદા ભગવાને કીધું એ બોલ્યા છે. હું એમાં કઈ કશું કહેતો નથી. હું નથી કહેતો મને મારો પાટલો ભાવ દેખાય છે. એમને કીધું છે એવું કહું છું, મને દેખાય છે હું કહેતો નથી. એમને દેખાયું એ જ્ઞાની છે, એ અનુભવી જ્ઞાની છે, એમની પાસે દ્રષ્ટિ હશે પાટલો ભાવ જોવાની, અને માટે એમને કીધું. બરાબર છે, એવું આપણે માનવાનું. મારી પાસે દ્રષ્ટિ નથી, મારો પાટલો ભાવ જોવાનો. બીજાની તો વાત જ જવા દો, હું મારો જોવાની નથી. સમજાય છે? એટલે મારા માટે હા કેવી કે ના કેવી એવું નથી કહેતો,
એમને જે આ કીધું છે હું ખાલી કહું છું. આના માટે આ દેહધારી માટે દાદા ભગવાન આવું બોલ્યા છે, આટલું હું ખાલી કહું છું. લોકોને મિસગાઈડ કરવાનો મતલબ શું? મને કેટલાય લોકો કહે છે, આપણા કવિરાજશ્રી હતા એ પણ કેટલી વખત બોલી ગયા કે તમને ગમે તેમ કરો, કોઈ પણ કોઈ દેવી દેવતાઓની તમારી પાસે કૃપા છે, આશીર્વાદ છે, કોઈ સિદ્ધિ તમારી પાસે છે એવું મને લાગે છે. આપણા કવિરાજ ક્યારે હમણાં એમનો દેવી લખ્યો 87 ક્યારે એવું મને કેટલી વખત કીધું. હું કહું છું મારી પાસે કશું છે નહીં ભાઈ, નથી કોઈ સિદ્ધિ, નથી કોઈ દેવી દેવતા મને વશ થયેલા કે હું કોઈને વશ કરતોય નથી, કોઈ થયા નથી અને હું કરતોય નથી, એ મારો વિષય નથી. કોઈ દેવી દેવતા એની ડ્યુટી પ્રમાણે હેલ્પ કરતા હોય તો એ મારો વિષય નથી, પણ મેં કોઈને સાજ્યા હોય અને કામ સોંપ્યું હોય અને કામ કર્યું હોય એવો મારો વિષય નથી. કોઈને મિસગાઈડ નહીં કરવાનું, દુનિયાને જે માનવું હોય માને એ એમનો વિષય છે. મારા મોઢેથી એવી વાત નહીં નીકળે કે જે નથી એ છે કહીશ, હું લોક પ્રસિદ્ધિમાં માનતો નથી. ખ્યાલ જેને બાળવાનું છે એની પ્રસિદ્ધિ કરવાની. આ સાધનનો ઉપયોગ લોકોને જેમ છે તેમ વાત કરવા માટે કરવાની, આની પ્રસિદ્ધિ માટે કરવાની નથી. હિન્દુસ્તાનની અંદર કદાચ હજારો વર્ષ પછી કોઈ એક વ્યક્તિ એવો પાક્યો કે જેને ખુલ્લે આમ કીધું કે રામકૃષ્ણ મહાવીર ભગવાન હતા. ઇતિહાસ જોઈ લો તો કોઈ બોલ્યું નથી. સમજાય છે? અમે સિદ્ધાંતિક કીધું કે રામકૃષ્ણ મહાવીર ભગવાન હતા, રામકૃષ્ણ મહાવીર ની અંદર ભગવાન હતા, આત્મા સ્વરૂપે, અને આત્મા મોક્ષે ગયો અને શરીર તો બાળી નાખ્યું, એવું સમજાઈએ છે. એટલે ટીકા નથી કરતા અમે. રામકૃષ્ણ મહાવીર ને રિસ્પેક્ટેડ છે, ટીકા નથી કરતા. ધે ઓલ ધ 3 પર્સન્સ આર વેરી ગ્રેટ, એમાંય ના નથી, પણ એ વ્યક્તિ તરીકે ભગવાન હતા, એની અંદર ભગવાન હતા જે વ્યક્ત થયા, અને એ ભગવાન ક્યાં ગયા? મોક્ષે. અને શરીર શું કરી નાખ્યું? બાળી નાખ્યું. તમે તો શરીરને ભગવાન માનો છો. યસ કે નો? એ ભૂલ છે. એટલે આ જે હિન્દુ શાસ્ત્રની અંદર જે 10 અવતાર જે થઈ ગયેલા છે એ ગ્રેટ પુરુષ ના કહેવાય, ભગવાન ના ના કહેવાય. એને ભગવાન ના આ લોકો એ લખ્યા છે કે ભગવાન ના અવતારો, પણ મહાન પુરુષ કહેવાય. મહાન અફકોર્સ કહેવાય. સિમ્પલ વાત છે કે ભગવાન વિનાશી હોય? વિનાશી સિમ્પલ વાત કહું છું. તો પછી ક્યાં પ્રશ્ન છે? સિદ્ધાંત તો સિદ્ધાંત છે ને. જય સચિદાનંદ, સચિદાનંદ પ્રભુ. કાલ સવારે પાછું અહીંયા છે. કાલે છે? હા, કાલ સવારે છે. સવારે છે, 11:30, 11:30. ઓકે, સેમ પ્લેસ. ઓકે ઓકે, કાલ છેલ્લો છે. ઓકે, હા, તમારે જવું છે. બધા 5-7 મિનિટ થશે. બેહો, ઉતાવળ લાંબુ નથી. હવે આ તો બધા બેઠા હતા અને પૂછતા હતા એટલે વાત નીકળી. અમારે તો એવું જોઈએ ને, ધર્મ કરતા અનુભવ મોટો. ના, આપણે શું વાત થતી હતી? એટલે તમે અત્યારે એવી વાત કરતા કે 10 અવતાર કે એ મહાપુરુષ હતા ભગવાન. એ મહાપુરુષ હતા ભગવાન. ભગવાન તો અનામી હોય, અરૂપી હોય, જન્મ મરણ થી પર હોય અને પરમેનન્ટ. તમે જેને વાત કરો છો ભગવાન માનો છો, એ નામી છે, રૂપી છે, ગરમ મરવાના છે, માટે ટેમ્પરરી છે. એટલે કેમ નો મેળ પડે? એ ડેફિનેશનમાં મેળ પડતો નથી, પણ વ્યક્તિગત કોઈને જે માનવું હોય તે માની શકે. મારું કામ સિદ્ધાંત કહેવાનું છે, વ્યક્તિગત કોઈ સાચા છે ખોટા છે એવું કહેવાનું નથી. વ્યક્તિગતમાં જેને જે માનવું હોય તમારે એનો વિષય છે. મારું કામ સાયન્સ કહેવાનું છે, આ જગતનું સનાતન સત્ય કહેવાનું છે. સાંપ્રદાયિક સત્ય એ મારો વિષય નથી. સંપ્રદાયમાં જેને જે માનવું હોય માને. સમજાય છે કે નહીં? એટલે ટૂંકમાં આ સંપ્રદાયો, વાડાઓ વગેરે વગેરે બધું જે વધી ગયું એના કારણે જે સાચી વાત છે એ ઢકાઈ ગઈ.
એવું છે કે પછી આ માણસો ની સમજવાની દાનત ઓછી થઈ ગઈ અથવા તો ધર્મગુરુઓ ની દાનત એવી થઈ ગઈ, એટલા માટે જે સાચી વસ્તુ છે હકીકત એનો ઉગાર નથી થતો. બંને બંને જવાબદાર છે, એક હાથ તાલી પડે ને, ધર્મગુરુ એ જવાબદાર છે એટલા જ ફોલોઅર્સ જવાબદાર છે, એક હાથ તાલી પડે ને, બોથ આર રિસ્પોન્સિબલ ફોર ધ કરંટ સિચ્યુએશન, હાલની પરિસ્થિતિ માટે બંને જવાબદાર છે, બંને જવાબદાર. એક હાથે તો કેવી રીતે તાલી પડે સાહેબ, એટલા ગુરુ ખરાબ થયું તો કેમ ના થાય, તમારા સહયોગ વગર થાય તો પછી સાહેબ. એટલે એકલા જવાબદાર છે એવું પણ ના કહેવાય, સામે પ્રજા પણ એટલી જ જવાબદાર છે, એના અનુયાયીઓ પણ એટલા જ જવાબદાર છે એને પાડવા માટે. આજે જે જે માણસોના કૌભાવને પકડાય છે અને જે જે માણસે જે જે ખોટા કામ કર્યા છે એવું બહાર પડે છે, એની અંદર સપોર્ટ તો અનુયાયીનો છે ને, એના વગર થાય? એટલે બંને જવાબદાર છે એમ કહું છું, એક હાથે તાળી ના પડે. ચલો 5-1 મિનિટ છેલ્લા પ્રશ્નો તો પૂછી લો, ત્યાં સુધી આપણે પ્રસાદ. હા બોલો. આપણે શુદ્ધ આત્મા સ્વરૂપમાં રહેવાની ટ્રાય કરીએ છીએ પણ ઈ અમુક સમય સુધી રહે પછી તરત વયું જાય છે, ઈ લંબાવું હોય તો એની માટે શું? પહેલા બે વસ્તુ છે, ઇન્ટરેસ્ટ કેળવો અને વેલ્યુ. વેલ્યુ સમજાય તો જ ઇન્ટરેસ્ટ કેળવાય અને ઇન્ટરેસ્ટ કેળવાય તો જ એટેન્શન રહે અને એટેન્શન હોય તો ઉપયોગ થાય અને પછી અનુભવ થાય, પણ વેલ્યુ જ ના સમજાય તો. રાતના 2 વાગે ઘર નિંદ્રામાં કોઈનો મોબાઈલ ઉપર ફોન આવે કે ભાઈ મારે તમને 10 લાખ રૂપિયાનો ઓર્ડર આપવો છે તો તમે જાઓ કે ના જાઓ? જાઓ કે ના જાઓ? જાઓ. પણ રાત્રે તમને 2 વાગે સપનામાં યાદ આવે કે તમે આ પાપ કર્યું હતું એનું પ્રાયશ્ચિત કરવાનું બાકી છે, તમે ઉઠો? પછી કરીશું જવા દો, હું કામ કરું? કારણ કે તમને એની વેલ્યુ નથી, આની વેલ્યુ છે. ખાલી એક્ઝામ્પલ આપું છું, એમ તમને વેલ્યુ નથી માટે યાદ નથી રહેતું. અત્યારે તમને જે યાદ રહેશે ને એ ખાલી નોલેજ જ છે, અનુભવ નથી, નોલેજ છે. પણ છતાંય સારું છે, નોલેજ પણ સાચું નોલેજ છે, ખોટું નથી. એક આત્માની જાગૃતિ નથી, પણ આત્માની જાગૃતિ વધારવા માટેનું પહેલું પગથિયું છે. શું છે? કે પહેલું તો નામ જ આવે ને, પછી એની ક્વોલિટીઝ આવે, પછી એનો નેચર આવે, ધીમે ધીમે આવે. બિગિનિંગ તો આ રીતે થાય, અને જેમ જેમ તમને વેલ્યુ વધશે ને તેમ જ ઇન્ટરેસ્ટ આવશે, તે સિવાય કોઈ ચમત્કાર નથી. એ તમારો વ્યક્તિગત વિષય છે, તમારે તમારા આત્માની વેલ્યુ કેટલી કરવી ને કેવી કરવી એ વ્યક્તિગત વિષય છે, એ સામૂહિક વિષય નથી. એક યોગી માણસ આત્માની ઘટના માટે 24 કલાક જાગે છે, એક મટકું મારતો નથી, એને વેલ્યુ છે. અને આપણે ઘસઘાટ ઊંઘી શકીએ છીએ, આત્મા છે એવું જાણીએ છતાં એ આપણી વેલ્યુ છે. યસ કે નો? That's it. એટલે આ બધી વસ્તુ વેલ્યુ ઉપર છે, નોલેજ ઉપર નથી. નોલેજ પ્રાઇમરી વસ્તુ છે, નોલેજ હોવું જોઈએ, પણ એ સર પ્રાઇમરી, પછી એના આગળ જવું પડે. આપણને કિંમત છે, આ વસ્તુનો વેલ્યુ છે, પણ આપણે ઓબ્વિયસ કરવાનું ઈચ્છુક છે કે ભાઈ આપણે શરીર નથી, આને તો ફાયર કરવાનું છે. આજની પ્રકારે હું આત્મા છું, સામેવાળાની અંદર પણ શુદ્ધ આત્મા છે, એટલું બધું જાણતા હોવા છતાં અનુભવની અપેક્ષાઓ એટલી બધી રાખીએ છીએ, અનુભવ થાય પણ સંજોગો એવા આવે છે કે આપણે એ વસ્તુમાંથી દિશા ભટકીએ છીએ, જવાબદાર આપણે છીએ. કારણ કે આપણે જે વસ્તુ ઊભી કરેલી સંસાર જ આપણે ઊભો કરેલી વસ્તુ છે, પણ આવું બધું કરાવનાર જે છે આ માર્ગમાંથી આમ ભટકી જવું, જે આપણે દેખી શકીએ છીએ એવા એ બધા સંજોગાધીન છે, પણ જે સમજણ છે ને એ સંજોગાધીન નથી,
એ આપણી પોતાની છે. હું કદાચ મારા સંજોગોને કારણે મારે સમાજમાં સામાજિક કાર્યોમાં વધારે સમય આપવો પડે, કારણ કે ઘર ચલાવવાનું છે, પરિવાર છે, મારી જવાબદારી છે, ને એટલે હું 12-12 કલાક પણ કામ કરું છું મારા ઘર પરિવાર ચલાવવા માટે, અને મારી પાસે બીજો કોઈ ઓપ્શન પણ નથી, બરાબર છે? એટલે એ મારા સંજોગો છે. પણ એ 12 કલાક કામ કરતી વખતે, ઘરની જવાબદારી નિભાવતી વખતે હું પોતે જાગૃતિમાં રહી શકું કે આ મન વચન કાયા જે કંઈક જવાબદારી નિભાવે છે એ એના કર્મના હિસાબથી છે, હું આ મન વચન કાયાથી મુક્ત એવો શુદ્ધાત્મા છું, એવું મારે રહેવું હોય તો હું રહી શકું. પણ પેલા સંજોગો છે એ તો ઉદય કર્મને આધીન છે, એમાં ફેરફાર ના થાય. પણ જાગૃતિ એ મારું વ્યક્તિગત વસ્તુ છે. જે રામકૃષ્ણ મહાવીર રાજપાઠ વૈભવ યુદ્ધો કરતા કરતા પણ પોતે પરમાત્મામાં રહી શક્યા હોય, આપણે કેમ ના રહી શકીએ? યસ કે નો? નથી રહી શકતા તો કચાશ આપણી જ છે, બીજા કોઈની નથી. સમજાય છે? એટલે નથી રહી શકાતું એવો પ્રશ્ન નથી, પણ આપણે કેમ નથી રહી શકતા એ આપણો વ્યક્તિગત પ્રશ્ન છે, એનો ખોજવો આપણે જ પડે. કારણ કે ભૂલ આપણામાં જ છે. આટલા આપણા કરતા સમર્થ પુરુષોને આપણા કરતા અનેક પ્રકારની જવાબદારીઓ હતી, છતાંય જો લોકો આત્મામાં રહી શકતા હોત અને આપણે નથી રહી શકતા તો કચાશ તો આપણી જ છે. એમનો આત્મા પણ અનંત શક્તિવાળો હતો, આપણો આત્મા પણ એવો છે. એમનો આત્મા અવિનાશી હતો, આપણો પણ અવિનાશી છે. એમનો આત્મા ચેતન હતો, આપણો આત્મા પણ ચેતન છે. એટલે આત્મામાં તો કોઈ ડિફરન્સ નથી. તો ડિફરન્સ ક્યાં છે? શરીરમાં છે. તો કે ના, શરીર એમનું કુદરતી રત્ન હતું, આપણું કુદરતી રત્ન છે, એટલે એમાં ફેરફાર નથી. તો ફેર શેમાં છે? તમારો પુરુષાર્થ, તમારું દાન, તમારો ઇન્ટરેસ્ટ. સમજાય છે? તમે જુઓ, આમ વિચારો તો ખબર પડે. નથી આમાં આપણી કંટ્રોલ. એટલે આનું આ શરીર કોણ કે રામનું શરીર કોણ, બંનેનો કંટ્રોલર કોણ? કુદરતી રત્ન. એટલે એમાં તો આપણો વિષય ના આવ્યો. પછી આત્મા બંનેનો સરખો, એટલે એ વિષય ના આવ્યો. તો ડિફરન્સ ક્યાં રહ્યો? ડિફરન્સ ક્યાં રહ્યો? પુરુષાર્થમાં જ રહ્યો ને. તો પુરુષાર્થ ક્યાં છે? શરીરમાં નથી, આત્મામાં નથી. એટલે પાછો તમારા પ્રતિષ્ઠાત્માનો પ્રશ્ન આવ્યો, એની દાનતનો પ્રશ્ન આવ્યો, એની સિન્સાઇટનો પ્રશ્ન આવ્યો, એના ઇન્ટરેસ્ટનો પ્રશ્ન આવ્યો, એની વેલ્યુનો પ્રશ્ન આવ્યો, એના ઉપયોગનો પ્રશ્ન આવ્યો. એ ઇન્ટરનલ મેટર છે, એ ફિઝિકલી નથી અને સોલની નથી. સમજાવ્યું કે નહીં? એ ધીમે ધીમે બધું સમજવું પડે. આખું વિજ્ઞાન છે સાહેબ. પણ હવે આપણે તો હું કલાક કે બે કલાકમાં તો કેટલું સમજાવું, મારી પણ મર્યાદા હોય. તમે એક શબ્દ કીધો સરસ છે, તલક હોય તમને મેળવવાની, તો જ કામનું છે સાહેબ. તો જ તમને એની કલાકાર, કલાકાર ત્યારે બની શકે કે એને કલામાં પ્રેમ હોય. એમને એમના કલાકાર એ કલાકાર એ કલા કરતો નથી, કલા સાથે પ્રેમ જોડાયું છે, એટલે એને એ કલામાં આનંદ આવે છે. પૈસા એ સેકન્ડરી મેટર છે. પણ જેને કલામાં આનંદ ના આવતો હોય એ કલાકાર થઈ જ ના શકે. સમજાય છે? એને કલામાં તો આનંદ લાવવો જ જોઈએ, પછી એની કલાથી લોકો ખુશ થાય. પણ એને જ મજા ના આવતી હોય તો, એને જ ઇન્ટરેસ્ટ ના હોતો એક્સપર્ટ થાય? એવું આધ્યાત્મ માર્ગમાં પણ આ છે, તમને ઇન્ટરેસ્ટ હોવો જોઈએ. ને ઇટ્સ ઇન્ટરનલ મેટર, એ આઉટરનલ નથી. આટલો આ હિન્દુસ્તાનમાં કોઈ આવો ખુલાસો કર્યો છે કે આધ્યાત્મ માર્ગની પ્રગતિ એ આત્મા અને શરીરનો વિષય નથી, એવું કોઈએ કીધું છે ભૂતકાળમાં? તમે વિચારજો, હું ખરી કહું છું ને, એ ખાલી સ્વીકારો નથી કહેતો, તમે વિચારજો. 100-200-500 માણસના પ્રવચનો ટીવી પર સાંભળો, કોઈ આવું બોલે છે? બધા એમ કે તમારે કરવું પડે, તમારે કરવું પડે, તમારે કરવું પડશે, એમ જ કહે છે. મેં તો બધો પ્રયત્ન કર્યો તો પરિણામ સનાતન સત્ય છે, લો ઓફ નેચર છે, યુનિવર્સલ ટ્રુથ છે, એ મારું સત્ય નથી. મને તો એ યુનિવર્સલ ટ્રુથ નો એક્સપિરિયન્સ છે. શું છે? એ લોકો મને એમ કે મિત્રો
કે તારા માઇન્ડમાં કોઈ વ્યક્તિ તને ડેટા સેટ કરી દીધો હશે એટલે તો રિટર્ન કરે એવી વસ્તુ નથી. આ બધી વસ્તુઓ વેદોમાં છે પણ અલગ ફોર્મેટમાં છે, અલગ રીતે રજૂઆત કરે છે. આજે છે દાદા ભગવાન આ વખતે વાત કરી, હું આજે વાત કરું છું. પણ પ્રિન્સિપલ તો એક જ, સિદ્ધાંત ક્યાં છે નવ લાવવાનો? સિદ્ધાંત ની રજૂઆત મોડર્ન હોય, પ્રિન્સિપલ તો એક જ હોય ને. સમજાય છે કે નહીં? સિદ્ધાંત નવો કોણ લાવે? રામકૃષ્ણ મોડર્ન ના લઈ શકે, પણ રજૂઆત હોય બધાની મોડી, એને તો એક્સપિરિયન્સ કહેવાય. હે અંતર્યામી પરમાત્મા, આપ દરેક જીવ માત્ર માં બિરાજમાન છો, તેમજ મારામાં પણ બિરાજેલા છો. આપનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ શુદ્ધ આત્મા છે. હે શુદ્ધ આત્મા ભગવાન, હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અજ્ઞાનતાએ કરીને, અજાગૃતિએ કરીને, મારાથી જે કઈ પણ દોષો થયા છે અને થાય છે તે સર્વ દોષોને આપની સમક્ષ જાહેર કરું છું. તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું. હે પ્રભુ, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો, અને ફરીથી આવા દોષો ક્યારે પણ ન કરું એવી આપ મને શક્તિ આપો. હે શુદ્ધાત્મા ભગવાન, આપ એવી કૃપા કરો કે અમને ભેદ ભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અમે તમારામાં અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ.